તાઉતે વાવાજોડાયને ગામોમાં એટલી તબાહી સર્જી છે કે દ્રશ્યો જોઈ આંખમાં આંસુ આવી જાય પરંતુ વાવાજોડા બાદ જે દુર્દશા છે હજુ પણ એવી જ છે એ ત્યાંના લોકોને જ ખબર છે કારણ કે આ સરકારે તો માત્ર સહાય કરી અને આ વાવાજોડાને ભૂલી ગયા હોય તેવું આજે આ અહેવાલથી સાબિત થઈ રહ્યું છે અમરેલી જિલ્લાના ધારી હિમખીબડી પરા વિસ્તારના દ્રશ્ય કંઈક અલગ જ જોવા મળ્યા ત્યાંના લોકો સાથે અમારી ટીમે વાત કરી ત્યારે તેમની વેદના એ હતી કે ચૂંટણી સમય દિવસમાં બે બે વાર આવતા નેતાઓ આ વાવાઝોડા પહેલા કે પછી એક પણ વાર અમને મળવા કે અમારી ખબર અંતર પૂછવા આવ્યા નથી તેઓની હાલત આજે એવી છે કે તેઓની પાસે આજે છત પણ નથી પેટ ઠારવા માટે અન્નનો એક દાણો પણ નથી અને પાણી માટે બાળકો માટે પણ વલખા મારી રહ્યા છે આવા માજા વિસ્તારમાં એક પરિવાર તો એવો જોવા મળ્યો કે તે એક માતાને ત્રણ સંતાનો છે અને એ પણ વિકલાંગ અને મનબુદ્ધિના છે આ પરિવારને તાવતે વાવાઝોડાએ ઘર બનાવી દીધા હતા માત્ર એક આશરો રહ્યો હતો તેમજ છત છીનવાઈ જતા હાલા માતા પોતાના બાળકો સાથે વૃક્ષનો સહારો લઈ જીવી રહી છે સરકાર દ્વારા નુકસાનની સહાય તો જાહેર કરાઈ પણ આ સહાય ખરેખર જ્યાં મળવી જોઈએ તેવા છેવાડાના ગામ આ સુવિધાથી વંચિત છે જ્યારે પોતાનું ઘર બનાવવા મજબૂર બનેલા પરિવાર આજે સરકાર પાસે છત માટે ભીખ માંગી રહ્યા છે પેટ ઠારવા માટે કોઈ આપી જઈ એક ખાવા માટે મજબૂર થઈ રહ્યા છે

ધારી તાલુકાનું હરિપરાના પેટાપરા હિમખીમડી છે જ્યાં હાલ તોકતે વાવાઝોડાની અંદર પંદરથી વીસ મકાન ધરાશાયી થયા હતા ત્યારે જે મકાન ધરાશાયી થયા છે તે અતિ ગરીબ અને સ્લમ વિસ્તાર છે અને અત્યંત ગરીબ લોકો છે જેની પાસે અત્યારે હાલમાં રહેવા માટે મકાન કે જમવા માટેની કોઈ વ્યવસ્થા નથી અના જતું એ જે જે કાંઈ તે વરસાદને વાવાઝોડામાં સંપૂર્ણ નાશ થઈ ગયો છે હાલ આ લોકો પોતાના ફળિયાની અંદર ઝાડવાની નીચે આશરો લઈને રહેવા માટે મજબૂર બની ગયા છે અને સરકારશ્રી દ્વારા જે વાવાઝોડાની સહાય જાહેર કરવામાં આવી છે તેને હું આવકારું છું પણ છેવાડાના વિસ્તાર સુધી પહોંચતી નથી તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ જે છેવાડાના વિસ્તાર છે ત્યાં સુધી અત્યંત ગરીબ લોકો સુધી આ સહાય પહોંચે તેવા પ્રયત્નો કરે અને જે સર્વેની કામગીરી કરવામાં આવી છે તેમાં અહીંયા અહીંના લોકો એવું જણાવે છે કે અમારા ઘરે સર્વે બાબતનું કોઈ એવું નથી એમ અને અમુક અમુક જગ્યાએ સર્વે થયું છે અને અમુક જગ્યાએ નથી થયું તો એ બાબત પણ હું સરકારશ્રી નું ધ્યાન દોરું છું હરેશ ભાલિયા લાઈવ ગુજરાત ન્યૂઝ જેતપુર